પોલીસની પ્રેસ કોન્ફરન્સ 8 જિલ્લામાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સિટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે, જેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ પર થઈ રહેલા શોષણ, રેપ, અન્ય ગુનાઓને લઈને ભારત સરકાર સજ્જ બની છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સિટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, મુંબઈ સિટીને પ્રાથમિક તબક્કે સેફ સિટી પ્રોજેક્ટમાં મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટની અમદાવાદમાં પણ શરૂઆત થશે, જેની માહિતી શહેર પોલીસ દ્વારા આપવામાં આવી હતી, જેમાં સ્માર્ટ પોલીસિંગ, મહિલા સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ભયા ફંડ આપવામાં આવશે. 3 વર્ષ દરમિયાન 220.11 કરોડની ગ્રાન્ટ અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે. મહિલાઓના ગુના ઓછા થાય, જાહેર કે પરિવહન સ્થળ સમયે મહિલાઓ સલામતી સુનિશ્ચિત બને અને નિર્ભયપણે મહિલાઓ શહેરમાં મુસાફરી કરી શકે, કામ કરી શકે, રહેવા માટે સક્ષમ બને તે હેતુથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે, જેના માટે ઇન્ટિગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે, જેમાં જે UJCOP ડાયલ 100 નંબર 112 સરકારી એકદમ ડેટા મર્જ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ રિક્રોગ્નાઇઝ કેમેરા પણ નાખવામાં આવ્યા છે. મહિલાની સુરક્ષા માટે અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી સીસીટીવી ફૂટેજ નાખવામાં આવે છે. 250 રિવર ફ્રન્ટ પરના અને 150 સિટી બસ સ્ટોપ, 90 હોટસ્પોટ પર નાખવામાં આવશે અને 677 IP બેઝ 5 કેમેરા નાખવામાં આવશે. 255 ફિક્સ બોક્સ કેમેરા, 300 બુલેટ કેમેરા, 112 PTZ કેમેરા, 20 પોર્ટેબલ પોલ્સ ઊભા કરી કેમેરા રાખવામાં આવશે, જેનો ઉપયોગ જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ થઈ શકે. આ પ્રોજેક્ટમાં 205 ઇલેક્ટ્રોનિકલ કોલ બોક્સ બસ સ્ટોપ પર, 35 ક્રાઇમ હોટસ્પોટ પર, 20 રિવરફ્રન્ટ પર મૂકવામાં આવશે, સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ મૂકવામાં આવશે. ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીઓને QR કોડ સાથે એટેચ કરાઈ તમામ વાહનોની વિગત મેળવી શકાશે. ડ્રાઈવરની ગુનાહિત ઇતિહાસની જાણકારી અને ટ્રેકિંગની માહિતી પણ પરિવારજનોને શેર કરી શકાશે. વધુ વિગત જાણીએ પોલીસ કંટ્રોલ વિભાગના DCP કોમલબેન વ્યાસ દ્વારા શું કહ્યું, સાંભળો.
બેન માઉસ બાઉસ અડજો ને માઉસ ને કી કામ ખાલી હા ખાલી એમને ઉઠાવો ને બેન ખાલી એમને ઉઠાવો ને બસ